નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે સોની સહિયાર યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું પાકિસ્તાનમાંથી એક તેરસો વર્ષ જૂનું હિન્દુ મંદિર મળી આવ્યું છે જે વિષ્ણુ ભગવાનનું મંદિર છે તેનો ઇતિહાસ આપણે જાણીશું અને પાકિસ્તાનની અંદર જે હિન્દુ વિખ્યાત મંદિરો આવેલા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં જેથી કરી અમે તમારા સુધી આ વિડિયો મોકલતા રહીએ તો મિત્રો પાકિસ્તાનમાંથી જે હિન્દુ મંદિર મળી આવ્યું છે તેરસો વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર છે તે ક્યાંથી મળ્યું છે તેની વાત કરી લેશું મિત્રો તો જે હિન્દુ મંદિર છે એ ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના સ્વાત જિલ્લાની અંદર એક પર્વતમાં પાકિસ્તાન અને ઇટાલિયન પુરાતત્વ વિશેષજ્ઞોએ તેરસો વર્ષ જૂનું જે હિન્દુ મંદિરની શોધ કરી છે એક રિપોર્ટ મુજબ બારીકોટ ગુંડાઈમાં ખોદકામ દરમિયાન આ મંદિરની જાણકારી પણ મળી હતી ખૈબર પખ્તુરવાના પુરાતત્વ વિભાગના ફજલે માલિકે ગુરુવારે તેની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ મંદિર છે એ ભગવાન વિષ્ણુનું મંદિર છે એટલે કે હિન્દુ દેવતાઓનું મંદિર છે આ મંદિર એ તેરસો વર્ષ પહેલાં હિન્દુ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને તેમને જણાવતા આનંદ થાય છે કે હિન્દુ શાસક રાજાઓએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના એક મોટા વિસ્તાર પર લગભગ એકસો પંચોતેર વર્ષ સુધી શાસન કર્યું હતું ઘણું બધું આજે પણ જાણી શકાતું નથી તે રાજા વિશે જે એકસો પંચોતેર વર્ષ સુધી રાજાએ જે શાસન કર્યું છે પાકિસ્તાનને ની રાજ્ય ઉપર તો તેની બાબતે અત્યારે સુધી જે પણ જાણકારી સામે આવી છે તે આપણે જણાવીશું કે તે સિક્કા પથ્થરો અને ટુકડાઓમાં પણ મળેલા દસ્તાવેજો પર આધારિત છે એટલે કે મિત્રો જે વિષ્ણુ ભગવાનનું મંદિર છે તે ત્યાંથી જે ખોદકામ કરતી વખતે સિક્કા મળ્યા હતા પથ્થરો મળ્યા હતા અને ટુકડાઓ મળ્યા હતા અને દસ્તાવેજો જે મળ્યા હતા એના આધારે કહી શકાય કે જે એકસો પંચોતેર વર્ષ પહેલાં એટલે કે તેરસો વર્ષ પહેલાં જે રાજા હતા હિન્દુ રાજા તેમણે વિષ્ણુ ભગવાનનું મંદિર બંધાવેલું હતું જે પાકિસ્તાનના સ્વાત જિલ્લાની અંદર બાંધકામ થયેલું જોવા મળે છે મિત્રો હવે એ જ આધાર પર માનવામાં આવે છે કે હિન્દુ શાસકે કાબુલ શાસક ઈસવીસન અઢારસો આઠસો પચાસથી એક હજાર છવ્વીસ એક હિન્દુ રાજા હતો થઈ ગયો હશે એવું માનવામાં આવે છે આ દસ્તાવ ઉપરથી જેણે કાબુલ વલી એટલે કે અત્યારનું પૂર્વ અફઘાનિસ્તાન ગંધાર એટલે કે આધુનિક જે પાકિસ્તાન છે તે ગંધાર અને વર્તમાન પશ્ચિમ ભારતમાં શાસન કર્યું હસ હતું જે રાજા થઈ ગયા તેમણે પુરાતત્વવિદોએ ખોદકામ દરમિયાન મંદિર સ્થળ પાસે પડાવ અને પહેરો આપવા માટેના મિનારા વગેરે પણ મળ્યા છે તેથી કહી શકાય કે ત્યાં પડાવ અને પહેરો પણ રાખતા હશે તે રાજાઓ વિશેષજ્ઞોએ મંદિર પાસે પાણીનું કુંડ પણ મળ્યું છે જ્યાં શ્રદ્ધાળુ પૂજા પહેલા કદાચ સ્નાન પણ કરતા હશે ફજલે ખલીકે એક જ મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે આ વિસ્તારમાં પહેલીવાર હિન્દુ શાસનના નિશાન પણ મળ્યા છે ઇટાલીના પુરાતત્વ મિશનના પ્રમુખ જે ડૉક્ટર લુકા છે એમણે પણ કહ્યું હતું કે સ્વાત જિલ્લામાં મળેલું જે ગંધાર સભ્યતાનું આ પહેલું મંદિર મળેલું છે મિત્રો તો જે મિત્રો આ મંદિર છે વિષ્ણુ ભગવાનનું મંદિર એ ગંધાર શૈલીની અંદર જ બંધાયેલું હશે તો આપણે તે હિન્દુ શાસકને જાણી શકીએ તો મિત્રો અમે તમને ફોટા બતાવવાનો પણ પ્રયત્ન કરીશું કે જે અત્યારે વિષ્ણુ ભગવાનનું મંદિર છે તે આવું છે બરાબર આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને જે પાકિસ્તાનમાંથી મળી આવ્યું છે મંદિર તેની વાત કરીશું તો આ મંદિર છે એ આ પ્રકારનું મંદિર જે તમે અહીંયા જોઈ રહ્યા છો આ જે બંધાવેલું છે આ પ્રકારનું મંદિર મળી આવ્યું છે પાકિસ્તાનના સ્વાત જિલ્લામાંથી અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે આ મંદિર છે બરાબર અહીંયા જે હાથીઓ છે બને હાથીઓ અહીંયા પેળા છે ચારે બાજુ અને એક રથ આકારનું હાથીઓ તાણી રહ્યા છે આ મંદિરને બરાબર આ રીતે એની એક જ પથ્થરમાંથી કોતરાયેલું આ મંદિર મળી આવ્યું છે જે અમે તમને જણાવીએ છીએ હવે મિત્રો એક વાત કરીશું કે પાકિસ્તાનની અંદર અત્યારે હિન્દુ વિખ્યાત મંદિરો પણ આવેલા છે તેની પૂજા વર્તના પણ થાય છે તો ક્યાં આવેલા છે કેટલા મંદિરો છે તેની વાત કરી લેશું જે વિખ્યાત મંદિરો છે તો સૌ પ્રથમ પહેલું છે ઇંગળાજ માતાનું મંદિર આવેલું છે જે પાકિસ્તાનની અંદર બલુચાન બલુચિસ્તાન વિસ્તાર છે તેની અંદર આવેલું છે બીજું છે કટસ્રાજ મંદિર છે એ ચકવાલ વિસ્તારમાં આવેલું છે રામ મંદિર પણ આવેલું છે જે ઇસ્લામ કોટની અંદર આવેલું છે મિત્રો આ મંદિર મંદિર ચોથું છે પંચમુખી હનુમાન મંદિર જે કરાચીની અંદર આવેલું છે મિત્રો પાંચમું મંદિર છે મુલ્તાન સૂર્ય મંદિર છે એ મુલતાનની અંદર આવેલું છે પાકિસ્તાનમાં છે આ મંદિરો શ્રી વરુણા દેવ મંદિર છે એ પણ કરાચીની અંદર આવેલું છે મંદિર અને સાતમું જે મંદિર છે વિખ્યાત હિન્દુ વિખ્યાત મંદિર તો સ્વામિનારાયણનું મંદિર છે તે પણ કરાચીની અંદર આવેલું છે તો મિત્રો આટલા જે સાત પ્રકારના મંદિરો છે હિન્દુ વિખ્યાત મંદિરો પાકિસ્તાનની અંદર આવેલા છે અને તેની પૂજા અર્ચના પણ અત્યારે થાય છે મિત્રો તો મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી અમે તમારા સુધી આવા વિડીયો મોકલતા રહીએ